ફોરેનમાં આવતા દરેક મોટાભાગના સ્ટુડન્ટ, ખાસ કરીને ગુજરાતીઓ, કોઈ ભણવાના ઇન્ટેન્સ સાથે આવતું નથી. અહીંયા ટ્રાન્સપોર્ટેશન બહુ ફ્રિકવન્ટલી છે, પણ એટલું કોસ્ટલી પણ છે. હું જ્યારે એક્ઝેક્ટ 6 મહિના થઈ ગયા મને અહીંયા આવે, તો 6 મહિના પહેલાં હું જ્યારે આવ્યો એવું વેધર અત્યારે. ગુડ મોર્નિંગ, કેમ છો? બહુ દિવસ પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. આજે વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે આજે આપણે જઈ રહ્યા છીએ યુનિવર્સિટી. બહુ દિવસ પછી યુનિવર્સિટી ઓપન થઈ રહી છે ફેસ ટુ ફેસ, કેમ કે આપણને ખબર છે કોરોનાના લીધે ફેસ ટુ ફેસ બંધ હતું અને ઓનલાઈન હતું. એમાં ઘણા બધા સ્ટુડન્ટને ફાયદો થયો હતો. હવે આટલા દિવસ પછી વિડીયો બનાવવાનું રીઝન કે અત્યારે જે વેકેશન હતું, સમર વેકેશન, સ્ટુડન્ટ લાઈફમાં ફોરેનમાં સમર વેકેશન સૌથી મોટામાં મોટું વેકેશન કહેવાય, તો એ વેકેશનમાં મેક્સિમમ સ્ટુડન્ટ એમના સમયનો ઉપયોગ કરીને જોબ કરી શકે અને ફીસ, કોર્સ માટેની ફીસ રિકવર કરી શકે. તો અત્યાર સુધી વેકેશનના સમયનો એ રીતે ઉપયોગ કર્યો છે, એટલા માટે બહુ વ્યસ્ત સમય હતો છેલ્લા 3-4 મહિના. અને હવે આપણે ચાલુ કરી રહ્યા છીએ વિડીયો. હવે ટ્રાય કરીશ કે વીકમાં એકાદો વિડીયો, એક ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે લઈને આવું, કેમ કે જે સ્ટુડન્ટ છે, હવે સપ્ટેમ્બર ઇન્ટેક શરૂ થયો છે. સપ્ટેમ્બર ઇન્ટેકમાં જે મોટાભાગે વિદ્યાર્થીઓને તકલીફ હોય કે કયો કોર્સ લેવો અથવા તો ફીસ કેટલી હોય, કઈ યુનિવર્સિટી સારી, તો એના માટે એક લાઇનમાં હું આન્સર આપી દઉં. તો તમારે ઓનલાઈન ચેક કરો, તો જે પણ યુનિવર્સિટી હોય એ યુનિવર્સિટીમાં, અહીંયા જુઓ, ફોરેનમાં આવતા દરેક મોટાભાગના સ્ટુડન્ટ, ખાસ કરીને ગુજરાતીઓ, કોઈ ભણવાના ઇન્ટેન્સ સાથે આવતું નથી. એટલે તમારે મેક્સિમમ ટ્રાય કરવાનો કે ઓછામાં ઓછી ફીસ હોય અને લાંબામાં લાંબો કોર્સ હોય, જેથી કરીને તમે સર્વાઈવ કરી શકો, ફીસ કવર કરી શકો અને ફેમિલી માટે જે ઇન્ટેન્સ સાથે આવ્યા એ તમારો ઇન્ટેન્સ પણ પૂરો થાય. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે કોર્સનું ડ્યુરેશન લાંબુ હોવું જોઈએ અને ફીસ ઓછી હોવી જોઈએ. અને એનાથી અગત્યનો મુદ્દો કે તમારું જે કોલેજ છે ત્યાંથી રહેવાનું ડિસ્ટન્સ છે એ શક્ય એટલું ઓછું હોય. તમારે પહેલાં જ્યાં રહેવું છે એ નક્કી કરી લો અને ત્યાંથી નજીકમાં કોઈ કોલેજ હોય તો એ પસંદ કરો, જેથી કરીને તમારે ટ્રાવેલિંગમાં ખર્ચો ઓછો થાય. અહીંયા ટ્રાન્સપોર્ટેશન બહુ ફ્રિકવન્ટલી છે, પણ એટલું કોસ્ટલી પણ છે. હું આગળ જતાં બતાવીશ કે તમારે નેશનલ ટ્રાવેલ કરવું હોય તો એના માટે કેટલો ચાર્જ એક્સ્ટ્રા થાય છે અને તમે લોકલ સિટીમાં છોડતા હોય તો કેટલો ચાર્જ. અત્યારે અહીંયા જો એક બિલાડી જાય છે, મારો રસ્તો કાપીને ગઈ. અહીંયા બિલાડી રસ્તો કાપે તો સુકન ગણવામાં આવે છે, કેમ કે મોટાભાગે ઘણા બધાના ઘરે તમને બિલાડી પાડેલી જોવા મળે. આપણે જઈ રહ્યા છીએ યુનિવર્સિટી, સમય ઓલમોસ્ટ 7:15 થયો છે. અહીંયા કેવું થાય કે હું જ્યારે એક્ઝેક્ટ 6 મહિના થઈ ગયા મને અહીંયા આવે, તો 6 મહિના પહેલાં હું જ્યારે આવ્યો એવું વેધર અત્યારે છે કે સવારે આટલા 6:45-7 વાગે રજવાડું થઈ જાય, એના પછી રાત્રે પણ 7 વાગે, જેમ આપણે ઇન્ડિયામાં સાયકલ ફરે છે એ રીતે સાયકલ ફરે છે. જેમ શિયાળો આવશે ત્યારે દિવસ બહુ ઇન્ડિયા કરતાં બહુ નાનો થઈ જાય છે અને ઉનાળો આવે ત્યારે બહુ લાંબો થઈ જાય છે. ઉનાળામાં રાત્રે 10 વાગે પણ એટલું જ અજવાળું જોવા મળે અને શિયાળામાં 3-4 વાગે અંધારું થઈ જાય, સાંજના 3-4 વાગે. એટલે આવા પ્રકારની સિચ્યુએશન અહીંયા છે. વરસાદનું તો દરેક ફોરેન કન્ટ્રીમાં સેમ જ હોય છે કે ગમે ત્યારે પડે અને ગમે ત્યારે, પણ અહીંયા ચોમાસાનું એટલું છે કે વરસાદ કોઈ દિવસ કોન્સ્ટન્ટલી લાંબો ના પડે, અડધો કલાક 1 કલાક પડે અને પછી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે આપણે જોઈશું કે કોલેજમાં જઈને પહેલો દિવસ છે તો શું મજા કરીએ છીએ.
આપણે અહીંયાથી બેઠા છીએ અને આ સ્ટેશન પાર કરતા કરતા આપણે કિંગ ક્રોસ સેન્ટ પેન્ક્રેસ જવાનું છે. ત્યાંથી આપણે નેશનલ લેવાની છે. આ સાઇન છે એ નેશનલનું છે. ત્યાંથી આપણે ચેન્જ કરવાની છે. અહીંયા જુઓ, એનો સ્ક્રો 1 મિનિટનો ટાઈમ બતાવે છે. હવે આપણી ટ્રેન અહીંયાથી આવશે. આ છે લોકલ ટ્રેન. આપણે અહીંથી લોકલ ટ્રેનમાં બેસવાનું છે અને પછી ત્યાંથી નેશનલ લેવાની છે. મેં હમણાં બતાવ્યું ત્યાંથી આપણી ટ્રેન આવી ગઈ. મોર્નિંગ અવર છે, પીક અવર છે, એટલે પીક અવરમાં બહુ બધો ટ્રાફિક હોય એટલે આપણને આપણે ઓલમોસ્ટ 45 મિનિટમાં પહોંચી ગયા છીએ કિંગ ક્રોસ. હવે આપણે ચેન્જ કરવાની છે સેન્ટ્રલ લાઈન. જોઈએ ટિકિટનું મશીન છે. અહીંથી આપણે નેશનલ માટે એક્સ્ટ્રા ટિકિટ બુક કરાવવાની. આપણે હું પહેલી વખત કરાવી રહ્યો છું. ચેક કરીએ કે કેવી રીતે થાય છે. વન ડે ટિકિટ છે કેમ્બ્રિજ રિટર્ન. ઓ 40.20 pound ટિકિટ છે. આપણે રેલ કાર્ડ સિલેક્ટ કરીએ. 62.26 નો રેલ કાર્ડ. રેલ કાર્ડ આપણે કરાવ્યું છે પણ આનો યુઝ કેમ. નેટવર્ક selected card અહીં આપણે રેલ કાર્ડ નો યુઝ કરી શકીએ નહીં. મને બતાવજો મેસેજ માટે શું છે. એક્સક્યુઝ મી, આઈ વોન્ટ ટુ ગો અપ કેમ્બ્રિજ એન્ડ બાય અ ટિકિટ. વેર આઈ The machine on the left, the four machines on the right, you've got a ticket office also on the right. Okay. And you can take the seat car 5 and 9 and 10 to the car right. Go straight and right. Okay. Okay, thank you. અહીંથી આપણે નેશનલ લેવાની છે. નેશનલ માટે મેં ટિકિટ લીધી છે. અહીંયા નેશનલ માટે તમારે ટ્રાવેલ કરવું ટિકિટ લેવી પડે અને સમથિંગ આ ટાઈપની હોય છે. રિટર્ન ટિકિટ આજની લીધી છે અને આપણને પડી છે કેટલામાં 40 pound ટિકિટ છે. પણ રેલ કાર્ડ મેં કરાયેલું છે. રેલ કાર્ડ એટલે 1/3 તમને ડિસ્કાઉન્ટ મળે. તો મને આ ટિકિટ 26 pound 50 માં પડી છે. 2600 રૂપિયાની ટિકિટ થઈ ત્યારે ચાર્જ કરીએ તો આપણે. ચાલો હવે પ્લેટફોર્મ 10 ઉપરથી આપણને ટ્રેન મળવાની છે. કઈ ટ્રેનમાં જવાનું છે એ પણ બતાવું તમને. અહીંયા આપણે ટિકિટ લઈને સ્ટેશને પહોંચ્યા છે. સ્ટેશનથી આપણે ટ્રેનમાં એન્ટર થયા. તો ટ્રેનમાં તમે જોઈ શકો છો આખી ટ્રેનમાં જેમ આપણે એસી કોચમાં ટ્રાવેલ કરતા હોય એ રીતે મોટાભાગના લોકો આપણને પ્રાઇવસીમાં જોવા મળે. એટલે કે જે ભાઈના સ્પેસમાં ને એમાં. સો આપણે આપણે સ્થાન ગ્રહણ કરી લીધું છે. નોર્મલી કેવું હોય કે નેશનલ ટ્રેનમાં આપણે ટિકિટ ચેક ના આવે પણ અહીંયા આપણે ટિકિટ ચેક કરી રહ્યા છે. તો દરેકની ચેક કરે છે કે નહીં જોઈ અહીંયા આવે છે બરાબર. બાકી જે આ લોકો જે પાછળ બેઠા છે એ જોબ માટે જઈ રહ્યા છે તેમના માટે તો
ટિકિટ ચેક કરી હવે અહીંયા આવશે દુકાન. ઇન્ડિયામાં તો ટિકિટ ચેકર આવે કે ના આવે એટલું. લાસ્ટ ટાઈમ હું જ્યારે ગયો કેમ્બ્રિજ ત્યારે એ ટિકિટ ચેકર આઈ થિંક નહોતા, આજે આવ્યા છે. જોઈએ શું માગે છે. લોકલ ટ્રેન હોય કે પછી નેશનલ ટ્રેન હોય, જયારે અંડરગ્રાઉન્ડ માં જાય ને ત્યારે બહુ ડિફિકલ્ટ લાગે. કેમ કે અંદર એનું પ્રેશર ક્રિએટ થતું હોય, હવે કાનમાં આમ જાણે કાનના પડદા ઉપર તમને ફીલ થાય કે થોડું પ્રેશર આવે છે. નેશનલ ટ્રેન પણ અંડરગ્રાઉન્ડ થઈને જાય છે અને લોકલ પણ અંડરગ્રાઉન્ડ થઈને જાય છે, એટલે મોટાભાગે લોકો ઓવરગ્રાઉન્ડ પસંદ કરતા હોય છે. પણ રોજ ટ્રાવેલ કરવાનું હોય એટલે ઓવરગ્રાઉન્ડમાં થોડો ચાર્જ વધારે હોય. પછી થોડું પીક અવર હોય એટલે મોર્નિંગ ટાઈમ હોય, જોબ જવાનો ને આવવાનો ટાઈમ હોય ત્યારે વધારે હોય ચાર્જ. એટલા માટે લોકો અંડરગ્રાઉન્ડ ને જે રોજનું સુટેબલ થઈ જાય, રોજ તમે જતા આવતા હોય એટલે સુટેબલ થઈ જાય, એટલે બહુ એવું ના લાગે. પણ ફર્સ્ટ ટાઈમ ત્યારે જ્યારે તમે બેસો લોકલમાં પરંતુ જે હોમ ઓફિસ છે, ગવર્મેન્ટ એવું કહી રહી છે કે સ્ટુડન્ટને તમે બોલાવો અને સ્ટુડન્ટને ઓનલાઈન એજ્યુકેશન આપો ફેસ ટુ ફેસ. તમને વચ્ચેનો રસ્તો કર્યો કે બે દિવસ લેક્ચર હોય તો એક દિવસ ફેસ ટુ ફેસ અને બીજો દિવસ છે કે તમે ઓનલાઈન સ્ટડી કરો, એટલે બંને સચવાઈ જાય. સ્ટુડન્ટ ઓનલાઈન પણ સ્ટડી કરી શકે અને જે સ્ટુડન્ટને ફેસ ટુ ફેસ સ્ટડી કરવું છે એ લોકો ફેસ ટુ ફેસ પણ સ્ટડી કરી શકે. એટલે આજે યુનિવર્સિટી જવાનું છે અને નેક્સ્ટ ઓનલાઈન લેક્ચર છે. તો આજે થોડું એક્સાઇટમેન્ટ તો છે મારી સાથે. અત્યારે મારી યુનિવર્સિટીના હું જ્યાં રહું છું ત્યાંથી કોઈ કોન્ટેક્ટ નથી થયો, આઈ થિંક કે સાથે જઈ શકીએ. છતાં તો હું એટલો જ રિટર્નમાં જઈશું કે ફ્રેન્ડ સાથે રહું છું, એ બાજુ છે કે હશે તો થોડે આવીશું. તો આ રીતે નવા નવા ફ્રેન્ડ તો બનતા જ રહેવાના છે. ચલો તો આપણે કેમ્બ્રિજ પહોંચીને આગળ ઇન્ફોર્મેશન આપીએ, અથવા તો રસ્તામાં કંઈક સારું જોવા જેવું હોય તો તમને પણ બતાવીએ. લેક્ચર બતાવીને હવે ઘરે જઈ રહ્યો છું. થોડો લેક્ચર અહીંની યુનિવર્સિટીનો એક્સપિરિયન્સ પહેલા દિવસનો કેવો રહ્યો, કેમ કે આજે પહેલો દિવસ હતો ફેસ ટુ ફેસ લેક્ચરનો. અત્યાર સુધી ઓનલાઈન પેન્ડેમિક જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી ઓનલાઈન લેક્ચર ભરવા અને ઓફલાઈન લેક્ચર ભરવામાં મને આજના દિવસ પર કોઈ ફરક ના લાગ્યો. એનું કારણ એવું કે આજે બહુ ખાસ એક્ટિવિટી હતી નહીં. પહેલો લેક્ચર હતો એટલે થોડો ઇન્ટ્રોડક્શન જેવો હતો. અને પણ હા, અહીંના જે યુનિવર્સિટી છે એનું કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જોઈએ તો વેરી વેલ અપડેટેડ હોય છે. ટેકનોલોજી વાઇઝ જોઈએ, સ્પેસ વાઇઝ જોઈએ, મેં જેમ આગળ કીધું એ પ્રમાણે કે હું જ્યાંથી રહું છું ત્યાંથી બહુ ખાસ મિત્રો હતા નહીં. અમારા કોર્સમાં બન્યું કે આજે જેટલા લોકો ઓફલાઈન આવ્યા હતા એ બધામાંથી અમારી લગભગ 70-71% લોકો સાઉથ ઇન્ડિયન હતા.
majority of people South Indian હતા અને international student અમારા કોર્સમાં ઓછા બાકી બીજા બધા કોર્સમાં ને એમાં હતા પણ મારા કોર્સમાં ઓછા international student હતા ધીરે ધીરે જેમ જેમ જતા જઈશું એમ કેમ્પસમાં ઇન્ટ્રોડક્શન થતો જશે બીજા કોઈ સ્ટુડન્ટ હોય ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હશે એમની સાથે જો ડિસ્કશન થશે તો એ પણ આપણે કોઈ વિડીયોમાં એડ કરીશું અહીંયા ને એજ્યુકેશનની ખાસ વાત કરીએ તો એજ્યુકેશન કયા ટાઈપનું છે તો કે સ્ટડી ટાઈપનું હોય છે મોટાભાગનો કોર્સ છે ને એ જે કરંટ સિચ્યુએશન છે આવનારી ડિમાન્ડ છે એને લઈને એ લોકો સિલેબસ બદલતા રહ્યા છે અને કોર્સ પણ એ પ્રમાણે ડિઝાઇન કરે છે થવાનો એવું નથી કે પહેલાં આ કોર્સ હતો એટલે એને એ કોર્સ ચાલતો જ રહે ચાલતો જ રહે નવા કોર્સ ડિમાન્ડ પ્રમાણે ક્રિએટ કરે એ પ્રમાણે મોડ્યુલ બનાવે અને એ પ્રમાણે આપણે ભણવાના છે એટલે એના મુજબ જોઈએ તો અને કેસ સ્ટડી ઉપર વધારે ફોકસ કરે કે કોઈ એક્ઝિસ્ટિંગ કંપની છે એ કંપની કેવી રીતે કામ કરે છે તમે જ્યારે ફિલ્ડમાં જશો ત્યારે તમે કેવી રીતે કામ કરો છો એટલે બંને ઇનપુટ કે ઓલરેડી જે એક્ઝિસ્ટ છે એ લોકોનું અત્યાર સુધીનો અનુભવ છે અને ભવિષ્યમાં તમે તમારા વિચારોથી અથવા વૃદ્ધિ કેવી રીતે એને ડેવલપ કરી શકો એ બંને ટાઈપના કોન્સેપ્ટને ભેગા કરીને એજ્યુકેશનના જે મોડ્યુલ છે એ ડિઝાઇન કરતા હોય છે બસ તો આજના વિડીયોમાં આટલું જ આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં બીજી માહિતી સાથે મળીશું આજના વિડીયોમાં મેં ખાસ એટલું જ કવર કર્યું કે પહેલા દિવસે ફેસ ટુ ફેસ એક્સપિરિયન્સ કેવો હતો અને કેવી મજા પડી કે નહીં કોઈ નવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સાથે મીટિંગ થશે મળવાનું થાય કોલેજમાં આવતા જતા થઈશું ત્યારે તો જરૂરથી એમની સાથે બ્લોગ બનાવીશું મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો જય શ્રી કૃષ્ણ